યુઝવલી આપણે ચોખાના લોટનું ખીચું બનાવતા હોઈએ છીએ. ક્યારેક ક્યારેક મકાઈના લોટનું અને ઘઉંના જાડા લોટનું અથવા તો કણકી કોરમાના લોટનું, દાખલા તરીકે હાંડવો ઢોકળાનું જે લોટ હોય ને, એનું પણ ખીચું બહુ જ સરસ બને છે. પણ ના, વી નો કે ઇટ્સ ઇન્ટરનેશનલ મિલેટ યર, મિલેટનો ઉપયોગ આપણે જુદી જુદી રેસીપીમાં કરતા હોઈએ છીએ. તો એમાંની જે એક સરસ મજાની ઇઝી એવી રેસીપી આજે જોઈશું, જુવારના લોટનું ખીચું. સૌથી પહેલાં એક બોલમાં છાશ લેવાની છે. ખાટી પણ લઈ શકો છો અથવા રેગ્યુલર જે રૂટીનમાં આપણે ખાતા હોઈએ એવા દહીંની પણ છાશ લઈ શકીએ. લગભગ 3 કપ જેટલી છાશ લઈએ છીએ. એની અંદર આદુ અને મરચાં વાટેલા લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ચપટી હળદર. અને હવે એને વિસ્કની મદદથી સરસ રીતે હલાવી લઈશું. આની અંદર તમે ઈચ્છો તો ચપટી હિંગ પણ એડ કરી શકો છો. હવે એની અંદર જુવારનો લોટ ધીમે ધીમે એડ કરતા જવાનું છે અને વિસ્કની મદદથી આ રીતે એને મિક્સ કરતા જઈશું. લગભગ 1 થી 1.5 કપ જેટલો જુવારનો લોટ લઈએ છીએ. આ રીતે વિસ્કથી બરાબર એને હલાવી લઈએ. એક પોટ ગરમ કરવા મૂકીશું અને પોટની અંદર આ છાશની અંદર પલાળેલો જુવારનો લોટ, જેનું બેટર એક પ્રકારનું જે બનાવ્યું છે, એની અંદર પોર કરીશું અને ચપટી સોડા ઉમેરીશું. જો સોડા ના લેવો હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું. મીડિયમ હીટ ઉપર કૂક થવા દઈશું. આ રીતે સતત હલાવતા રહેવાનું છે. લગભગ 5 મિનિટમાં ખીચું તૈયાર થઈ જશે. હવે વઘારિયામાં ઘીનો વઘાર કરીશું. યસ, તેલના બદલે ઘી લેવાનું છે. આમ પણ કોઈ પણ મિલેટની સાથે ઘીનો ટેસ્ટ સરસ લાગે છે. ખીચું છે એ રીતે પ્લેટમાં સ્પ્રેડ કરી દીધું છે. એની ઉપર શેકેલા તલ મૂક્યા છે અને લાલ મરચું સરસ રીતે સ્પ્રિંકલ કરીશું. હમસ જેવું લાગે છે ને, હા એ જ રીતે અત્યારે આપણે સર્વ કરી રહ્યા છે. અને એની ઉપર ગરમ કરેલું ઘી આ રીતે પોર કરી લઈશું. તો રેડી છે મિલેટનું, એટલે કે જુવારના લોટનું છાશ સાથે બનાવેલું સરસ મજાનું ગરમા ગરમ ખીચું. થેન્ક યુ.